बदा अपना बदानो एक बार जुस्सो जोर थी बताइए बे हाथ नी मुट्ठी वाड़ी ने पूरी ताकत थी जय घोष बुलाओ जो बोलो भारत माता की भारत माता की आबाद। आज आ स्वाभिमान दाणाना मंच पर आपड़ी सौनी वच्चे उपस्थित समाज ना आगेवान CWC ना मेंबर आदरणीय जगदीश भाई ठाकुर, प्रदेश कांग्रेस समिति ना पूर्व प्रमुख आदरणीय अर्जुन भाई, बधाना नाम नथी लेतो पण मंच पर विराजमान तमाम राजकीय आगेवानो, सामाजिक आगेवानो, धार्मिक आगेवानो अने आप सौ समग्र गुजरात मांथी पधारेल गरीबोनी लड़ाई ना समर्थन में उपस्थित तमाम वडीलो भाईओ बहनों ने साथी युवान मित्रों, आजे पहली चोखवट करवा मांगू छू के आजे आ तमारी समक्ष अमित चावड़ा छे ए कांग्रेस ना धारासभ्य तरीके नहीं, प्रदेश कांग्रेस समिति ना पूर्व प्रमुख तरीके नहीं, विधानसभा कांग्रेस पक्ष ना नेता तरीके नहीं, पण आ गरीब समाज ना दीकरा तरीके तमारी वच्चे वात करवा मांगू छू। आंदोलन केम करवो पड्यो? अहीं शुरुआत में वात करी के आटली मोटी वस्ती होय, गुजरात में 82% वस्ती SC ST OBC माइनोरिटी समाज की होय, અને એ સમાજોએ પોતાના હક અધિકાર માટે પોતાના સન્માન માટે ધરણા કરવા પડે એ એકમાત્ર ડબલ એન્જિન સરકારને કારણે કરવા પડે છે। અને એટલા માટે આ ધરણાનો દિવસ આવ્યો કે સતત આપણે જોઈએ છે કે સરકારની જરૂરિયાત કોને હોય, સુખી સાધન સંપન્ન ગાડી બંગલા વાળા લોકોને સરકાર ના હોય તો પણ ચાલે, પણ જે ગરીબ સમાજો છે કે જેના બાળકને શિક્ષણ આપવું છે, જેને સારી આરોગ્યની સુવિધાઓ જોઈએ છે, જેને ખેતી કરે તો પૂરતો ભાવ જોઈએ છે, જેને પોતાના દીકરા દીકરીને ભણાઈ ગણાઈને નોકરી અપાવી છે, જેને પોતાના ઘર પરિવારનું સારું જીવન જાય એટલા માટે સંઘર્ષ કરવો છે, એવા લોકો માટે સરકારની જરૂરિયાત છે। અને એ લોકો એટલે આ ગુજરાતમાં SC ST OBC માઇનોરિટી સમાજ, અને જે બિન અનામત વર્ગના ગરીબ સમાજના લોકો હતા એના માટે પણ જ્યારે લડાઈ લડવાની વાત આવી ત્યારે સૌથી પહેલો સંકેતો છે કોંગ્રેસના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આવો, આ મંચ કોઈ રાજકીય મંચ નથી, અત્યારે કોઈ ચૂંટણીઓ પણ નથી, અત્યારે કોઈ મત પણ નથી લેવાના, અત્યારે કોઈ પ્રચાર પણ નથી કરવાનો, પણ જ્યારે ગુજરાતના ગરીબોના હક અધિકારની લડાઈ લડતા હોય અને તમે સત્તા સ્થાને બેઠા હોય તો લોકોની તમારી પાસે વિશેષ અપેક્ષા છે કે તમે જે સમાજમાંથી આવો છો, OBC સમાજમાંથી, તે સમાજે તમને મોટા કર્યા છે, તે સમાજને કારણે તમે ચૂંટાયા છો, તે સમાજને કારણે તમે સત્તા સ્થાને બેઠા છો, એ સમાજ ને જ્યારે જરૂરિયાત હોય, એ સમાજના લોકો લડતા હોય તો તમારી પણ જવાબદારી બને કે આ લડાઈમાં તમારે પણ મંચ પર આવવું જોઈએ। પણ કમનસીબી છે કે એવા મિત્રો આજે આપણી વચ્ચે નથી આવ્યા, પણ આવનારા દિવસોમાં પણ, આજે ફરી કહું છું કે આપણે કોઈને પણ બાજુએ રાખ્યા સિવાય તમામનું સમર્થન મેળવીને આ લડાઈ લડવાની છે, કારણ કે આ લડાઈ કોઈ આજકાલની લડાઈ નથી, કેટલાય વર્ષોથી ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે। હમણાં કોઈ કહેતું હતું કે ડબલ એન્જિનની સરકાર છે, પણ OBC સમાજને ગરીબ સમાજને ગુજરાતમાં ડબલ રીતે અન્યાય થઈ રહ્યો છે। એક તો રાજકીય રીતે એનું અસ્તિત્વ ખતમ થઈ જાય, અનામત નાબૂદ કરવાનો પ્રયત્ન થાય, અને બીજી બાજુ બજેટ નહીં ફાળવવાનો, ભેદભાવ કરવાનો, અન્યાય કરીને તમામ રીતે વિકાસના ફળથી વંચિત રાખવાનો પ્રયત્ન કર્યો। આ લડાઈની શરૂઆત કેમ થઈ કે 2022 સામી ચૂંટણી હતી, ગુજરાતમાં 52% વસ્તી ધરાવતો આ પક્ષીપંત સમાજ એને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે અનામત મળેલી હતી
એ આ સરકારે ગયા વર્ષે નાબૂદ કરી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત નાબૂદ કરીને આ સરકારે એક સંદેશો આપવા માંગતી હતી કે આ સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરીએ અને જોડે જોડે ટેસ્ટર પણ અડાવીએ કે આ સ્થાનિક સ્વરાજમાં અનામત ખતમ કરીએ છે અને આવનારા દિવસોમાં શિક્ષણ ને નોકરીઓમાં અનામત ખતમ કરીએ તો કેટલું રિએક્શન આવે છે એનું ટેસ્ટર પણ અડાડવું હતું. એમણે ટેસ્ટર તો અડાડ્યું પણ હું અભિનંદન આપીશ આ મંચ પર બેઠેલા સામે બેઠેલા આખા ગુજરાતના તમામ લોકોને કે જ્યારે આપણે કીધું કે આ સરકાર આવા માલી નિનાદાથી આવી નિર્ણયો લઈ રહી છે તો એની સામે લડવું પડશે તો બિન રાજકીય બેનર બન્યું ઓબીસી અનામત બચાવો સમિતિ. પહેલી જ મીટિંગમાં બધાએ નક્કી કર્યું કે આની સામે લડીશું અને અવાજ ઉઠાયો. સરકારે સમર્પિત આયોગ બનાવવું પડ્યું જસ્ટિસ ઝવેરીજીના નેતૃત્વમાં આયોગ બન્યો અને આખા ગુજરાતમાં તમે જ અહીં બેઠેલા લોકોએ સમાજના શ્રેષ્ઠીઓએ આગેવાનોએ જ્યારે વાંધા વિરોધની વાત આવી તો આખા ગુજરાતમાં 8000 કરતા વધારે લેખિત વાંધાઓએ સમર્પિત આયોગને રજૂ કર્યા. ત્યારે રાજકીય પાર્ટીઓને કહેવામાં આવ્યું કે આ અમારી સમાજની માંગણીઓ છે, આ માંગણીઓને તમે સમર્થન કરો. આજે હું અભિનંદન આપીશ અહીંયા કોંગ્રેસનું નેતૃત્વ છે તત્કાલીન પ્રમુખ જગદીશભાઈ, એમણે રાજકીય રીતે હાઈકમાન્ડની સોનિયાજી રાહુલજીની મંજૂરી લઈ અને લેખિતમાં સમર્પિત આયોગને લેખિતમાં આપ્યું કે આ માંગણીઓનો સ્વીકાર કરો. આપણે બીજા પક્ષોને પણ વિનંતી કરી હતી. ત્યારથી આ લડાઈની શરૂઆત થઈ. ચાર મુખ્ય માંગણીઓને લઈને લડીએ છીએ કે જ્યારે જ્યારે અનામતની વાત આવે, જ્યારે જ્યારે બજેટની ફાળવણીની વાત આવે, જ્યારે જ્યારે વિકાસના કામોની વાત આવે, કોઈ કોઈ લાભ આપવાની વાત આવે તો હજુ સુધી નક્કી નથી કે કયા ગામમાં કયા તાલુકામાં કયા વિસ્તારમાં ઓબીસીની કેટલી વસ્તી છે, લઘુમતીની કેટલી વસ્તી છે, બિન અનામતની કેટલી વસ્તી છે. એટલા માટે પહેલી આપણે માંગણી મૂકી છે અને હું તમારા બધાનું એમાં સહયોગ ને સમર્થન પણ માગુ છું કે એક એક માંગણી મૂકતો જાઉં, તમે બધા એને હાથ ઊંચો કરીને સમર્થન આપજો કે આ માંગણી બરોબર છે. પહેલી માંગણી છે આપણી કે ગુજરાતમાં ગરીબોને ન્યાય મળે, ગુજરાતમાં અનામત જળવાઈ રહે, ગુજરાતમાં બજેટની પૂરતી ફાળવણી થાય. એટલા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક ગુજરાતમાં કરવામાં આવે એ પહેલી આપણી માંગણી છે. આપણી બીજી માંગણી છે કે 52% વસ્તી ઓબીસી સમાજની છે, એને કદાચ 52% અનામત ના આપો. એની જે અનામત હતી એને તમે ખતમ કરી છે. તો બીજી માંગણી કરીએ છીએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે રીતે એસસી એસટી માટે રિઝર્વેશનની વ્યવસ્થા છે એ જ રીતે વસ્તીના ધોરણે 27% બેઠકો આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત રાખવી આપણી બીજી માંગણી છે. ત્રીજી આપણી માંગણી છે કે સરકારની જરૂરિયાત મેં પહેલા કીધું કોને છે કે ગરીબોને એના વિસ્તારમાં સરકારી સ્કૂલ બનાવી છે, આંગણવાડી બનાવી છે, પાકા રસ્તા બનાવવા છે, એના ખેતર સુધી કે ઘર સુધી લાઈટ પહોંચાડવી છે, એના બાળકોને સ્કૂલે જવા માટે કોલેજે જવા માટે બસની જરૂરિયાત છે, ક્લાસીસની જરૂરિયાત છે, આ તમામ સરકારની યોજનાઓનો લાભ બજેટની જરૂરિયાત ગરીબ સમાજ લે છે. આજે એસસી ને એસટી ને બાબા સાહેબ આપેલા બંધારણની જોગવાઈ મુજબ એને વસ્તીના ધોરણે રકમ ફાળવાય છે. આજે આપણે ત્રીજી માંગણી આ મંચ પરથી કરવા માંગીએ છીએ કે ગુજરાતમાં 52% વસ્તી છે પણ 27% અનામત સરકારે શિક્ષણ અને નોકરીઓમાં સ્વીકારેલી છે. જે અહીંયા ફોટો મૂક્યો છે માધવસિંહ સાહેબની દેનને કારણે 27% મળી છે. એ જ રીતે આજે આપણે માંગણી કરીએ છીએ કે 3,00,000 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત સરકારનું દર વર્ષે બને. લાલજીભાઈ કીધું એમ આ બજેટ બને સરકારની તિજોરીમાં, મારા તમારા પરસેવાના ટેક્સના પૈસા જમા થાય છે. આપણા પૈસાથી જ્યારે બજેટ બનતું હોય તો આપણા માટે સરકાર બજેટ ના ફાળવતી હોય તો એની સામે અવાજ ઉઠાવવો પડે.
આ ત્રણ દાયકાથી સરકારના બજેટના આંકડા ચેક કરજો 52% વસ્તી ધરાવતા બક્ષીપંચ સમાજને આ સરકારે એક વર્ષે 1% બજેટ પણ નથી આપતા। તો આપણી ત્રીજી માંગણી મુખ્ય છે કે સરકારનો દર વર્ષે જે બજેટ બને એમાં 27% રકમ આ ઓબીસી સમાજ માટે અનામત રહે અને એ રકમ એ વિસ્તારમાં જે લોકો માટે ખર્ચાય એટલા માટે ઓબીસી સબ પ્લાન કમિટીઓ તાલુકા જિલ્લા ને રાજ્ય લેવલે બને। ભેદભાવ કેવો થાય છે એનો એમ બહાર એક હોર્ડિંગ મૂક્યું છે, જરા જોજો કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કે જે ગુજરાતના ગરીબોની ચિંતા કરવા વાળો વિભાગ એના માટે બજેટ ફાળવવા વાળો વિભાગ એના અંદરમાં 9 નિગમો ચાલે છે, એમાંથી 1-8 નિગમો એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ માટે ચાલે છે। પાકો કોડી વિકાસ નિગમ હોય, ગોપાલક નિગમ હોય, સફાઈ કામદાર વિભાગ હોય, પછાત વર્ગ નિગમ હોય કે લઘુમતી માટેનું વિભાગ નિગમ હોય, એવા 8 નિગમો ચાલે છે। અહીંયા નવગણજી વસ્તી ગણાવતા હતા, એસસી એસટી ઓબીસી માઇનોરિટીની વસ્તી ગણો તો 52% વસ્તી બક્ષીપંચ સમાજની, 60% વસ્તી એસસી સમાજની, 14% વસ્તી આદિવાસી સમાજની, 9% વસ્તી લઘુમતી સમાજની, આનો સરવાળો કરો તો 82% વસ્તી થાય। આ 82% વસ્તીના સમાજ માટે જે નિગમો છે એને દર વર્ષે સરકાર ફાળવે છે ફક્ત 166 કરોડ રૂપિયા, એમાંથી 18 પૈસા તો એના પગારમાં વપરાય છે, ભાડા પત્તામાં વપરાય છે, એ સમાજના વિકાસ માટે, યુવાનો માટે, શિક્ષણ માટે નથી વપરાય। અને એક નવમો આયોગ બનાવવામાં આવ્યો જેમાં કોંગ્રેસ પક્ષનો પહેલે દિવસથી ટેકો હતો વિધાનસભામાં, ત્યારે બિન અનામત રિઝર્વેશનની વાત આવી ત્યારે સૌથી પહેલું પ્રાઇવેટ મેમ્બર બિલ મૂકવા વાળામાં પણ આ અમિત ચાવડા, શૈલેષ પરમાર ને તેજસ્વીબેન પટેલ હતા કે 20% બિન અનામત વર્ગને અનામત આપો, કોંગ્રેસ પક્ષ અધિકૃત રીતે તમને ટેકો છે ને આખું કોંગ્રેસના હાઈકમાન્ડે એને ટેકો કર્યો છે। કે બિન અનામત આયોગમાં સરકાર દર વર્ષે 500 કરોડ રૂપિયા ફાળવે છે, આપણે 500 કરોડ નો વિરોધ નથી, વાંધો નથી, 500 ને બદલે 5000 કરોડ રૂપિયા ફળવાય એવી આ મંચ પરથી માંગણી કરું છું। પણ બીજી બાજુ 82% વસ્તી ધરાવતો મારો ગરીબ સમાજ, એ એસસી સમાજ નો દીકરો દીકરી હોય, ઓબીસી નો દીકરો દીકરી હોય, એ એસટી કે માઇનોરિટી નો દીકરો દીકરી હોય, એના ભવિષ્ય માટેના જે નિગમો છે એને પગભર કરવાના જે નિગમો છે, એને સન્માન સાથે જીવવાનો અધિકાર આપવાના જે નિગમો છે, એને 166 કરોડ ફાળવીને ભેદભાવ અપમાન ને અન્યાય શું કામ કરો છો એની આ લડાઈ છે। તો આપણે માંગણી કરીએ છીએ કે આવતા વર્ષથી જ્યારે બજેટ ફાળવાય ત્યારે આ જેટલા પણ નિગમો છે એના વસ્તીના ધોરણે એનું બજેટ ફાળવાય, નિગમમાં એની રકમ ફાળવાય। મારા કેટલાક મિત્રો ભાજપમાં પણ છે, વિધાનસભાનું સત્ર મળે ત્યારે સમાજના નામે બાળકો આપણે ખૂબ પાછળનો કરીએ, પણ તાકાત હોય, દિલ ચોખ્ખું હોય ને હિંમત હોય તો પોતાની સરકાર સામે બોલતા પણ અચકાવવું જોઈએ નહીં। પણ વિધાનસભામાં જયારે બોલવાની વાત આવે, એક બાજુ ગુજરાતમાં ઠાકોર કોળી સમાજની વસ્તી લો તો 26% વસ્તી ઠાકોર કોળી સમાજની છે અને એને બજેટ કેટલું ફળવાય તો કે 26 કરોડ રૂપિયા, એક બાજુ 500 કરોડ રૂપિયા, એક બાજુ 166 કરોડ રૂપિયા, અને ઠાકોર કોળી નિગમમાં 26 કરોડ રૂપિયા ફળવાય અને ત્યારે વિધાનસભામાં સમાજનો કોઈ ધારાસભ્ય ચૂંટાયેલો હોય, પાર્લામેન્ટમાં સમાજનો કોઈ સંસદ સભ્ય ચૂંટાયેલો હોય કે આખા વિધાનસભામાં બેસનારા 182 લોકો હોય કે જે લોકો આ સમાજના મતથી ચૂંટાઈને જાય છે, આ સમાજના પૈસાથી બજેટ બને છે, સરકારની તિજોરી ભરાય છે, એને અન્યાય થતું હોય ને બોલે નહીં એ ક્યારેય કોઈ આપણો હોઈ શકે નહીં। અને એટલા જ માટે આ માગણી કરવામાં આવે છે। અને પાંચમી માગણી આપણે કરીએ છીએ કે જે સહકારી સંસ્થાઓ છે, એ ગામની દૂધ મંડળી હોય, સેવા મંડળી હોય, તાલુકાનો સંઘ હોય, બેંક હોય કે ડેરી હોય, આ તમામ સહકારી સંસ્થાઓ આજે મૂડીપતિઓનો પૈસાદાર લોકોનો અડ્ડો બની ગઈ છે। વર્ષો મહેનત કરીને કોઈ ગરીબ દૂધ ભરવા જતો હોય
અને દૂધના પૈસેથી ડેરીમાં વહીવટ કરનારા લોકો ફાઈવ સ્ટાર સગવડો ભોગવતા હોય ને ત્યાં કોઈ દૂધ ભરવા વાળો પ્રતિનિધિ જઈ શકે એવી આજે સ્થિતિ નથી. તો એના માટે માંગણી કરીએ છીએ કે જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એ તમામ સહકારી સંસ્થાઓમાં એસટી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ માટે રિઝર્વેશન લાગુ કરવામાં આવે જેથી કરીને આપણો ભાઈ કે આપણી બેન પણ કાલે ડેરીનો વહીવટ કરે, બેંકનો વહીવટ કરે, સંઘનો વહીવટ કરે અને એના મનમાં ચિંતા હોય, દિલમાં એને લાગણી હોય તો આપણી ચિંતા કરે. અહીંયા માધવસિંહ સાહેબ માટે વાત કરવામાં આવી. મારે આજે બધાને ખાસ એક જ વાત કરવી છે. લાલજીભાઈએ કીધું કે આપણે પરચુરણ છે ને ભેગા થઈએ તો રૂપિયો થઈએ, ભેગા થઈએ તો ચલણી નોટ બનીએ જેની બજારમાં કિંમત હોય. આજે કદાચ ઠાકોરની વાત કરવા વાળા છે, માલધારીની વાત કરવા વાળા છે, કોળીની વાત કરવા વાળા છે, અલગ અલગ સમાજની વાત કરવા વાળા છે, પણ ઓબીસીની વાત કરવા વાળા એક મંચ પર આજે પહેલી વાર આવ્યા. અને એટલા જ માટે અહીંયા ઓબીસી લખેલો તમે સિમ્બોલ જો, બાર પણ હોય તો જોજો, એમાં 146 કરતા વધારે જ્ઞાતિઓના નામ લખીને ઓબીસી નો સિમ્બોલ બનાવવામાં આવે છે. ત્યારે આ સમાજો આ જ્ઞાતિઓ ભેગી થશે તો દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે મુસ્લિમ સમાજ, તો તમારી સાથે આ લડાઈમાં જોડાવા માટે એ દિવસનો થનથની રહ્યો છે. ત્યારે આ લડાઈ એટલા માટે લડવી પડશે કે ભેગા થઈશું તો પરિણામ આવશે, ભેગા થઈશું તો સરકાર આવશે, ભેગા થઈશું તો તમારા માંથી ગોકારે મુખ્યમંત્રી ની ગાદીએ બેઠો હશે, તમારી લાગણી વાળો કોઈ વ્યક્તિ બેઠો હશે, તમે સચિવાલયના દરવાજે અત્યારે છેક દૂર ત્યાં પેલી બારીએ ટિકિટ લેવા માટે કે જવાની પરમિશન લેવા માટે લાઈનમાં ઉભા છો, એના બદલે તમારો વ્યક્તિ મંત્રીની કેબિનમાં બેઠો છે, તમારો વ્યક્તિ મુખ્યમંત્રીની કેબિનમાં બેઠો છે, તો ધક્કો મારીને ઓફિસનો દરવાજો ખોલી અને તમે બનાસકાંઠાથી કાંકરેજથી આવ્યો છો, મારે પાણીનો પ્રશ્ન છે, હું ડાંગથી આવ્યો છું, મારા પરા વિસ્તારમાં કે મારા ડુંગરામાં સ્કૂલમાં શિક્ષક નથી, એ રજૂઆત કરવાની તક મળશે. ત્યારે આ કોઈ લડાઈ રાજકીય લાભ લેવાની અત્યારે નથી, કારણ કે અત્યારે કોઈ લાભ નથી મળ્યો. હમણાં ચૂંટણીઓ ગઈ છે, 156 સીટો આવી છે, પણ 156 વાળા એમ ના સમજે તમારી 182 સીટ આવશે તો પણ આ સ્વાભિમાનની લડાઈ છે, એ લડતા રહીશું ને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી લડતા રહીશું. અને એટલા જ માટે કહું છું આ ડબલ એન્જિન સરકારને પણ, જો તમારી સરકારમાં ઓબીસી ની અનામત નહીં બચે તો લખી રાખજો કે ભેગા થઈને આવનારા સમયમાં તમારી સરકાર પણ નહીં બચે, એ સંદેશો આજે આપણે અહીંયાથી આપીને છૂટા પડવાનું છે. અહીંયા મને કોઈ પૂછતા હતા કે અમિતભાઈ આજે ભેગા થયા, આપણે જોડે જમીશું અને ફરી છૂટા પડી જઈશું. મારે તમને પૂછવું છે કે લડવું છે કે આજે ભાષણ સાંભળીને તાળી પાડીને જમીન છૂટા કરવું? અવાજ જ નથી આપતો. લડવાનું હોય તો બે હાથની ફરી મુઠ્ઠી વાળો અને જોરથી બોલજો, લડેંગે લડેંગે. આ લડાઈને કોઈ વ્યક્તિ માટે નહીં, મેં પહેલા ચોપણ એટલા જ માટે કરી કે આજે અમિત ચાવડા કોઈ ધારાસભ્ય તરીકે, કોંગ્રેસના નેતા તરીકે નહીં, પણ આ ગરીબ સમાજના દીકરા તરીકે વાત કરે છે. આ મંચ પર જેમ આ બધા આગેવાનોને આમંત્રણ આપ્યું છે, એમ બીજા લોકોને પણ આમંત્રણ આપ્યું. અને હજુ પણ કહેવા માંગુ છું મીડિયાના મિત્રોથી કે હજુ પણ 2 કલાક ધરણા ચાલવાના છે, ગાંધીનગરની ઓફિસો નજીક છે, આજે મંગળવારનો દિવસ છે, મોટે ભાગના મંત્રીઓ આગેવાનો ધારાસભ્યો હાજર છે, જેને પણ આવવું હોય એના માટે મંચ હજુ પણ ખુલ્લો છે. અને કદાચ કોઈ ફોન કરે તો આપણે એમની રાહ પણ જોઈશું. આ લડાઈને આગળ લઈ જવી છે એટલા માટે થોડા દિવસમાં આપણે ફરી મળીશું, આગામી કાર્યક્રમો કરીશું. પણ હમણાં એક પાટીદાર સમાજના આગેવાન આવ્યા કે અમિતભાઈ પાસનું આંદોલન ચાલતું હતું ત્યારે સભા મળીને નક્કી કર્યો કે એક દિવસ આખા ગુજરાતમાં થાળી વેલણ વગાડવા છે.
આપણે આજે નક્કી કરીને જગદીશભાઈ ને કહું છું, છેલ્લે નક્કી કરાવજો કે આપણે નક્કી કરીએ દિવસે આખા ગુજરાતના તમામ ગામના તમામ મંદિરોમાં જાલણ ને ઘંટ વગાડવો છે, આરતી કરી. આપણે નક્કી કરવું છે કે આ લડાઈને આગળ લઈ જવા માટે, જાગૃતિ લાવવા માટે, ખાલી લઈ લેવા માટે નહીં, પણ જાગૃતિ આવે, 146 જ્ઞાતિઓ એક બને, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ એક મંચ પર આવીને ભાઈ થી ભાઈ હાથથી હાથ મિલાવીને આગળ વધે, એટલા માટે આવનારા દિવસોમાં જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે સમિતિઓ પણ બને. એ સમિતિઓમાં મારી આપ સૌને વિનંતી છે કે અમારે કોઈને ક્યાંય નેતાગીરી કરવા આવું નથી. તમારામાં બે બેઠેલા કે બીજા ના આવ્યા એ પૈકીના જે પણ યુવાનોને ઈચ્છા હોય કે મારા યજ્ઞમાં સહભાગી થવું છે, આગેવાની લેવી છે, એવા બધા લોકોને ખુલ્લું આમંત્રણ છે કે આગેવાની લો, અમે તમારી સાથે છીએ. આ સમિતિઓ બનાવીશું, સંકલન કરીશું અને ટૂંક સમયમાં ચારે માગણીઓને લઈ અને આપણે જિલ્લે જિલ્લે જવું છે, તાલુકે તાલુકે જવું છે, બધા લોકોમાં જાગૃતિ લાવી છે. અને જે જાગૃત સમાજો છે, જે વિકસિત સમાજો છે, જે આગળ વધ્યા છે, એમની પાસે પણ પ્રેરણા લેવી છે, એમનો પણ સહકાર લેવો છે, એમને પણ સાથે રાખવા છે. અને મારો પ્રસ્તાવ છે કે આવનારા દિવસોમાં આપણે જેમ આજે ઓબીસીના પ્રશ્નો માટે ચર્ચા કરીએ છીએ, એમ ગુજરાતમાં દલિતો પર પણ એટ્રોસિટી ના બનાવો વધ્યા છે, અત્યાચાર વધ્યો છે, એમને પણ બજેટમાં અન્યાય થાય છે, લઘુમતી સમાજ સાથે તો સતત અન્યાય થાય છે, અનેક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, આદિવાસી સમાજને પણ એના જળ જંગલ જમીનના પ્રશ્નો માટે આજે ખૂબ હેરાન થવું પડે છે, એમની જમીનો લેવાઈ રહી છે. આ ચારેય ગરીબ સમાજોના જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે અને હક અધિકારની લડાઈ છે, એ ભેગી ચર્ચા કરવા માટે આવનારા દિવસોમાં નક્કી કરીએ દિવસે આખા ગુજરાતની 82% વસ્તી ધરાવતા ચાર સમાજોના પ્રશ્નો, હક અધિકાર માટેની લડાઈનું નક્કી કરવા માટે મહાપંચાયત બોલાવવાનો પણ એક તમારી વચ્ચે વિચાર હતી. બોલાવી દે કે નહીં? બોલાવી દે. સંમત હોય બધા હાથ કરજો તો ખબર પડે કેટલા સંમત. આ મહાપંચાયત આ ચારેય સમાજોને એક મંચ પર લાવી અને એમની જે પણ માંગણીઓ છે, જે પણ હક ને અધિકાર છે, જે પણ એના અન્યાય થાય છે, એના માટેની લડાઈ સાથે મળીને લડીશું. અને એટલે જ અહીંયા તમે મંચ પર ફોટા જોવો કે મહાત્મા ગાંધીજીનો ફોટો મૂક્યો છે, સરદાર સાહેબ નો ફોટો મૂક્યો છે, બાબા સાહેબ આંબેડકર નો ફોટો મૂક્યો છે, બિરસા મુંડા નો ફોટો મૂક્યો છે, મૌલાના આઝાદ નો ફોટો મૂક્યો છે, ઓબીસી સમાજની જાગૃતિ માટે જેમણે ભગીરથ કાર્યો કર્યા એવા જ્યોતિબા ફુલે નો ફોટો મૂક્યો છે, જેમણે બલિદાન આપ્યું 27% અનામત માટે, એ માધવસિંહ સોલંકી નો પણ ફોટો. આ કોઈ આઈ આપણા સ્વાર્થ માટેનું મંચ નથી. ગુજરાતમાં ગરીબ સમાજ, એમાં કદાચ બિન અનામત વર્ગનો પણ કોઈ ગરીબ જેને જરૂરિયાત છે એને પણ અન્યાય થતો હશે, તો એને માટે લડવાની જવાબદારી પણ અમે આ મંચ પરથી સ્વીકારીએ. ત્યારે આજે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો, મારી બધાને વિનંતી છે કે આપણા આગેવાનો બોલ છે, હજુ ઘણી બધી વાતો મૂકશે, અને પ્રાથમિક વધારે વાત એટલા માટે મૂકી છે કે આખી લડાઈ કેમ થઈ, કેમ ક્યાં છીએ ને ક્યાં જવું છે એની વિગતો તમારી વચ્ચે મૂકી છે, ત્યારે આપ સૌ એના વાહક બનશો, વધારે લોકોને જોડશો અને હક અધિકાર ને સન્માનની લડાઈમાં આપણે સૌ પોતાના સ્વાભિમાન માટે લડીશું, કોઈ સત્તા માટે નહીં પણ સ્વાભિમાનની લડાઈ લડીશું ને એમાં સફળ થઈશું, એ જ આશા સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિંદ. ખૂબ ખૂબ આભાર અમિતભાઈ આપના માર્ગદર્શન બદલ. આપણી વચ્ચે દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય આવ્યા છે, તેમને પણ આવકારું છું. ગુલાબસિંહ ચૌહાણ, ઇમરાનભાઈ ખેડાવાલા, આપ સૌને મંચ પર આવકારું છું. હવે સામાજિક આગેવાન એવા ઘનશ્યામભાઈ ગઢવીને વિનંતી કરીશ, આવે અને પોતાની વાત ટૂંકમાં રજૂ કરે. ઘનશ્યામભાઈ ગઢવી.